તમારી પાસે પેન્સિલ છે પાઠ્યપુસ્તક છે કાગળને નોટ પણ હશે તો હું તમને સરસ મજાનું એક કપનું ચિત્ર આપું છું અહીંયા મૂકું છું અને તમારે તમારી રીતે દોરવાનું છે એમ થાય કે યશવીબેન દૂર બેસી જાય માનભાઈ ઉફરતી જોવાય તમને જેમ આવે એમ બસ તમારે ચિત્ર જુઓ અને આના અલગ કેરી કઈને દેખાય છે કેવી રીતના દોરાય છે એ તમારે જોવાનું છે તો હું તમને એક ચિત્ર બતાવું છું કપનું તમારામાંથી મને કોઈ કહેશે આ કપ ક્યાંથી દેખાય છે હવે તો બહુ સહેલું છે હવે તો તમે શીખી ગયા છો જેમ પેલું સફરજન જોયું ને એવી રીતે તમને આ પણ સમજ પડશે બોલો જોઈએ અરે વાહ આ જો કપ તમે ઉપરથી જોવો છો તો જ આવું દેખાય છે હવે પેલું યાદ કરો વર્તુળ મમ્મીની રોટલી તો શું મમ્મીની રોટલીનો જ આકાર ગોળ હોય વર્તુળ હોય આ તો કપનો પણ વર્તુળ છે આ જે કપ છે એની ઉપરની કિનારી આપણે જોઈએ તો વર્તુળ છે સરસ હવે એને તમે સામેથી જોવો છો જોવો જોઈએ ક્યાં ગયું વર્તુળ એનો તો આખો આકાર કંઈક અલગ છે આ તમે એને સામેથી જોવો છો ઉપરથી જોયું સામેથી જોયું હવે આપણે એને બીજી દિશાથી જોઈએ છીએ ચલો હું બાજુમાંથી જોઉં છું કેવું દેખાય અરે રે આ તો હાથી પી જવા લાગે છે જાણે સુંઢ હોય એવું લાગે છે પણ એનો આનો દેખાવ બદલી ગયો તો બાલ દોસ્તો તમારી આસપાસ કેટલી વસ્તુ પડેલી હોય છે તમે એને કેવી રીતના જુઓ પણ બને કે માન અને દર્શી એક જ ચિત્ર જુએ છે એક જ વસ્તુ જુએ છે પણ એ ચિત્ર દોરે તો અલગ અલગ પણ હોય એવું પણ બની શકે છે તો આપણે હંમેશા કોઈ પણ વસ્તુને ઉપરથી જોઈએ છીએ એનો દેખાવ અલગ છે સામેથી જોઈએ છીએ એનો દેખાવ અલગ છે બાજુમાંથી જોઈએ છીએ એનો દેખાવ પણ અલગ છે અને નીચેથી જોઈએ તો એનો દેખાવ પણ અલગ છે